અને મહત્વનો પાઠ એટલે સામાજિક વિજ્ઞાનનો ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય. આ ગુજરાત અને ભારત આખા વિશ્વની અંદર આ કલાને કારણે એક ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કરેલું છે. આ ગૌરવવંતું સ્થાન જેના થકી આપણને મળ્યું છે એવી કલાઓની આપણે બે કલાઓની વાત કરવાની છે આ પાઠમાં, શિલ્પ અને સ્થાપત્ય. હવે શિલ્પ અને સ્થાપત્યની અંદર વાત કરીએ તો ભારત વારસાને કારણે આખા વિશ્વભરની અંદર જાણીતું બન્યું. એના કેટલાક અવશેષો સિંધુ ખીણની સંસ્કૃતિના નગર આયોજનના સમકાલીન જે નગરો છે એના આયોજન કરતાં પણ ચડિયાતા પ્રાચીન સમયના આપણી આ અવશેષો મળી આવેલા છે એવી આગવી કલા એટલે શિલ્પ અને સ્થાપત્ય. એમાં પહેલું વાત કરીએ શિલ્પની, તો શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડત દ્વારા એને ઝીણી અને હથોડી વડે મનના ભાવો કોઈ પણ પથ્થર હોય કે લાકડું હોય કે કોઈ પણ ધાતુ હોય તેની ઉપર કંડારવું એટલે શિલ્પકલા. કોઈ પણ હથોડી હોય, લાકડું હોય અને એ જે શિલ્પીકાર છે એ સીણીને હથોડી હોય છે અને પોતણી કરતો હોય છે, એવી જે પોતાના મનની અંદર જે ભાવો ઉદ્ભવે છે એને વ્યક્ત કરે છે એ અભિવ્યક્ત કરતી કલા એટલે શિલ્પકલા. આ બધી પોતણી કરતી આ લાકડા ઉપરની છે અને આ પથ્થર ઉપરની છે. આ જે કલા જાણે છે એને શિલ્પકાર કહેવાય અને એ કલાને શિલ્પી કલા તરીકે ઓળખાવી શકાય. બીજી આપણી મહત્વની કલા એટલે સ્થાપત્ય કલા. તો સ્થાપત્ય એટલે શું? તો કે સાદી ભાષાની અંદર આપણે એને કહી શકીએ બાંધકામ. બાંધકામ કોઈ પણ મકાનનું હોય, કોઈ પણ ઇમારતનું હોય, મંદિરનું હોય, મસ્જિદનું હોય, કોઈ પણ જે બાંધકામ કરીએ છીએ એ વાસ્તુશાસ્ત્ર અનુસાર એ સ્થાપત્ય કલા છે એને આપણે ઓળખાવી શકીએ. સંસ્કૃતમાં આ સ્થાપત્ય કલાને વાસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં તેને વાસ્તુ કહેવામાં આવે છે. મકાન સાથે સંબંધિત આ કલા છે. આ અર્થની અંદર મકાન હોય, નગરો હોય, વિવિધ પ્રકારના કિલ્લાઓ હોય, મિનારાઓ હોય, મંદિરો હોય, મસ્જિદો હોય, ગુંબજો હોય, વિહારો હોય વગેરે કોઈ પણ તમે લઈ લો એની ઉપર જે બાંધકામ કરવામાં આવે છે તે કલાને કહેવામાં આવે છે સ્થાપત્ય કલા. ત્યાર પછી ભારતની મહત્વની એક આગવી પ્રાચીન ભારતનું નગર આયોજનની જો વાત કરીએ તો પુરાતત્વીય ઉત્ખનન કરતા કેટલાક નગરો મળી આવેલા છે. પ્રાચીન સમયના ઉત્ખનન સ્વરૂપે મળી આવેલા અવશેષો અને આ અવશેષોમાં સૌથી શ્રેષ્ઠ નગર આયોજન આપણે ગણાવી શકાય. આ નગર આયોજનને ત્રણ વિભાગની અંદર વહેંચવામાં આવેલા છે. એક છે શાસક અધિકારીનો ગઢ, એને સિટડલ કહેવામાં આવે. અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર, જ્યાં અધિકારીઓ વસવાટ કરતા હોય અથવા રહેતા હોય. અને ત્રીજો છે સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર, એટલે કે આમ જનતા છે એ વસવાટ કરતી હોય, જે છેવાડાના ભાગ ઉપર વસવાટ કરતી હોય છે, એવું આ નગર આયોજનનું ત્રીજો વિભાગ ગણાવી શકાય. હવે આ શાસક અધિકારીઓનો ગઢ છે એ હંમેશા ટોચ ઉપર એ વચ્ચેના ભાગની અંદર ઊંચો બનાવવામાં આવતો હતો. એના ઉપરનું નગર છે એ 2-5 માળના ઓરડાવાળા જોવા મળતા હતા. મોટાભાગે જે અધિકારીઓના ઓરડાઓ છે એ 2-5 ઓરડાઓ જોવા રૂમ જોવા મળતા હતા. અને નીચલું જે સામાન્ય નગરો છે એને નીચલા નગરના મકાનો એ કાચા અને હાથની બનાવટના ઈંટો છે એ ઈંટોમાંથી બનાવી અને તૈયાર કરવામાં આવતા હતા. એવા પ્રકારના અવશેષો આપણને પ્રાચીન સમયના આ ખોદકામ કરતા ઉત્ખનન કરતા મળી આવેલા કેટલાક અવશેષો ઉપરથી આપણે અનુમાન કરી શકીએ છીએ. તો આવા પ્રકારના જે પ્રાચીન નગરો છે એ આખા ભારતની અંદર વિશિષ્ટ અને વિવિધતા ધરાવતા હતા એ આના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ. ત્યાર પછી લઈએ મોહેજો દડો. પ્રાચીન સમયમાં ઉત્ખનન કરતા મળી આવેલા ભારતમાંથી જે નગરો છે એની જો વાત કરવામાં આવે તો એ છે પહેલું નગર આવા વિશિષ્ટ અને મહત્ત્વના બે, એક છે ધોળાવીરા અને બીજું છે મોહેજો દડો.
મોહેંજોદડોની આપણે વાત કરીએ તો ઈસવીસન 1922 ના સમયગાળા દરમિયાન સર જ્હોન માર્શલ અને બીજા છે કર્નલ મેકેને, આ બે વ્યક્તિના નેતૃત્વ નીચે ખોદકામ કરવામાં આવ્યું અને એમાં બે ભારત ગુજરાતના અને ભારતના પુરાતત્વવિદ કહી શકાય એવા છે રખાલદાસ બેનર્જી અને બીજા છે દયારામ સહાની. આ બંને સાથે મળીને જે ખોદકામ કર્યું એ સિંધના આજે પાકિસ્તાનની અંદર છે એના લાથાન નામનો પ્રદેશ છે એ પ્રદેશમાં ખોદકામ કરતા મોહેંજોદડો એ સ્થળનું નામ છે ત્યાં ખોદકામ કરતા આ મોહેંજોદડો મળી આવ્યો છે. આ મોહેંજોદડોની રચના છે અને મોહેંજોદડોનો અર્થ થાય મરેલાઓનો ટેકરો અથવા ઢગલો, એટલે એને કહેવામાં આવે છે મોહેંજોદડો. આ મોહેંજોદડોની જ્યારે વાત કરીએ તો સૌથી અગત્યની પહેલી છે નગર રચના. મોહેંજોદડોની નગર રચના ઉત્તમ પ્રકારની ગણવામાં આવે છે આધુનિક સમયની અંદર. આ નગર રચનાના મકાનો છે એ ઊંચી પીઠિકા પર બાંધવામાં આવતા હતા. શ્રીમંતોના મકાનો છે એ બે માળ અને 5-7 ઓરડાઓ હતા, બે માળના અને 5-7 રૂમ. જ્યારે સામાન્ય વર્ગના લોકોના મકાનો છે એ એક માળના અને 2-3 ઓરડા વધુ વધુ જોવા મળે એવા પ્રકારના મોહેંજોદડોમાં ખોદકામ કરતા આ અવશેષો ઉપરથી અનુમાન કરવામાં આવેલું છે. આ મોહેંજોદડોની ફરતે એક વિશિષ્ટ પ્રકારની રક્ષાત્મક દિવાલ બનાવવામાં આવેલી હતી અને નગરના દરવાજા અંદર પડતા હતા. કોઈ પણ ઓરડો હોય કે એનો મેઇન ગેટ હોય એ હંમેશા રસ્તાઓના અંદરના ભાગની અંદર પડતા હતા, એ એની ખાસિયત છે. અને તેની અંદર ખોદકામ કરતા કેટલાક મકાનો મળી આવેલા છે. દાખલા તરીકે એ મકાનો કોઠાર તરીકે, અનાજ ભરવાના સંગ્રહ તરીકે કે સ્નાનગૃહ કરવા માટે આ ઓરડાઓ છે એ ઓરડાઓ આપણે ખોદકામ કરતા મળી આવેલા. આ મોહેંજોદડોની બીજી અને વિશિષ્ટ જો કોઈ રચના હોય તો તે છે રસ્તાઓ. આ રસ્તાઓ એટલા ઉત્તમ પ્રકારના બનાવવામાં આવેલા છે કે જેની પહોળાઈ 9.75 મીટર જેટલી પહોળાઈ હતી, એટલે ક્યારેય સામસામા વાહન આવવાના કે સંકળાયવાનો પ્રશ્ન જ નહોતો, જે આજે આપણો ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન છે એવું પ્રાચીન સમયના નગરમાં ક્યાંય જોવા મળતું નહોતું. આ રસ્તાઓ છે એ એકબીજાના કાટખૂણે મળતા હતા, જ્યાં બે શેરીઓ ભેગી થાય ને વચ્ચે ચોક આવે એને કાટખૂણો કહેવાય, ત્યાં મળતા હતા અને એ પહોળા પણ એટલા હતા. એટલે તેની બંને બાજુએ આ બાજુ અને આ બાજુ એ રાત્રિ પ્રકાશ માટે થાંભલાઓ ઊભા કરવામાં આવે છે, જ્યાં ફાનસ કે લાઇટ છે ને એ સૂર્યપ્રકાશ દ્વારા મળતો હોય છે એવું પણ એક અનુમાન કરવામાં આવે છે. એટલે આ થાંભલા મળી આવ્યા છે એની ઉપરથી આવું સાબિત થાય છે. હવે નગરના જે રસ્તાઓના રાજમાર્ગો હતા એ એકદમ સીધા હતા, સીધા જ તમે જાઓ એટલે એ રાજાના મહેલ સુધી જતો હતો, એટલે એમ કહી શકાય કે રસ્તાઓ પહોળા અને સીધા હતા. એને બે મુખ્ય રાજમાર્ગો હતા, મોહેંજોદડોમાંથી મળી આવેલા કેટલા રાજમાર્ગ હતા બે, અને તેની અંદર મધ્યની અંદર વચ્ચેના ભાગમાં કાટખૂણે આ રાજમાર્ગો છે એ એકબીજાને મળતા હતા, એટલે કે વચ્ચેના ભાગમાં મળતા હતા. ત્યાર પછી આ મોહેંજોદડોની ગટર યોજનાની વાત કરીએ તો આવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં એકમાત્ર ભૂમધ્ય સમુદ્રની અંદર ક્રીટ ટાપુ સિવાય દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતી નથી, એટલી ઉત્તમ પ્રકારની આ ગટર યોજના જોવા મળતી હતી. ગટરના ગંદા પાણીના નિકાલ માટે એક નાની એવી ગટર જોડી દેવામાં આવતી હતી અને ત્યાંથી પાણી છે એ બધું જ બહાર જતું રહેતું ગામની બહાર, અને દરેક મકાનની અંદર એક એક ખાળકૂવો હતો, એ ખાળકૂવો છલકાય એટલે બીજા ખાળકૂવામાં જાય, બીજા ખાળકૂવામાંથી મોટી ટાંકીમાં, અને મેઇન ગટર છે એ ગટર સાથે એનું જોડાણ હોય અને તેના દ્વારા ગંદુ પાણી ગામની બહાર નીકળી જતું હતું. મોહેંજોદડોની ચોથી વાત છે તે છે જાહેર સ્નાનાગાર. તેની અંદર જાહેર સ્નાનાગારની અંદર સ્વચ્છ પાણી છે એક બાજુથી દાખલ કરવામાં આવતું હતું અને બીજી બાજુથી એ ગંદુ પાણી નીકળી જાય એવી વિશિષ્ટ પ્રકારની સ્નાનાગારની રચના હતી, અને ગંદુ પાણી છે એની નિકાલ એવા પ્રકારનો હતો કે કોઈ જગ્યાએ પાણી